नमस्कार मित्रों, जिगर सर फिजिक्स यूट्यूब चैनल में आप दरेकनु हार्दिक स्वागत छे। जो तमे लोगोए मारी आ चैनल लाइक शेयर और सब्सक्राइब ना करी हो तो झड़पथी करी नाखो, तथा तमारा मित्रों सगा संबंधीओ और स्नेहीजनों ने पण कहो मारी आ चैनल लाइक शेयर और सब्सक्राइब करे, तथा तमारा व्हाट्सएप ग्रुप फेसबुक ग्रुप और व्हाट्सएप स्टेटस में वीडियो ने लिंक ने शेयर करो जेथी लाइक शेयर ने सब्सक्राइब વધુ મળે। चलो मित्रों, आज आपने ધોરણ 12 चैप्टर नंबर 5 ચુંબકત્વ અને દ્રવ્ય એમાં આગળ વધીએ તો એમાં આગળનો મહત્વનો પ્રશ્ન આવે છે જે બોર્ડ ની પરીક્ષામાં ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન। નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં नियमित चुंबकीय क्षेत्र में चुंबकीय सॉइल के चुंबकीय डायपोल गमे ते शब्द वापरे, चुंबकीय डायपोल शब्द वापरे, चुंबकीय सॉइल शब्द वापरे, गजियो चुंबक मुके, सोलेनोइड मुके, गमे ते वस्तु मुके, नियमित चुंबकीय क्षेत्र में चुंबकीय सॉइल ने मुक्ता लागता मुक्ता ते सरल आवर्त गति करे छे तेम साबित करो, तथा आवर्त काळ नो सूत्र मेळवो, सूत्र मेळवी चुंबकीय स्थिति ऊर्जा नो सूत्र मेळवो। કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય સોય ને મૂકવાનું કે ચુંબકીય ડાયપોલ ને મૂકવાનું કે, તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ વસ્તુને મૂકો તો બળ લાગે, ટોર્ક પણ લાગે, આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા ટોર્ક પણ લાગે, પણ આપણે આ સાબિત કરો કે સરળ આવર્ત ગતિ કરે છે, ધોરણ 11 માં તમે ભણી ગયા સરળ આવર્ત ગતિ કોને કહેવાય અને એનું તમે સમીકરણ પણ ભણી ગયા છે, એમ સાબિત કરવાનું છે કે તથા સરળ આવર્ત ગતિ કરતા હોય તો એને કઈક આવર્ત કાઢો, એ આવર્તનો આપણે સૂત્ર મેળવશું અને ચુંબકીય સ્થિતિ ઊર્જાનો પણ સૂત્ર મેળવવાનું છે। ચાલો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ। અહીંયા કીધું છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર, તો પહેલા આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર જોવાના છે અને ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હોય તો આપણને ખબર છે L થી S દિશામાં હોય, N થી S તરફ, એટલે આ બાજુ કોઈ ચુંબકીય ક્ષેત્રમાં N ધ્રુવ હોય છે તો આ બાજુ S ધ્રુવ હોય છે, એટલે આવી રીતે કોઈ ચુંબક હોય છે N ધ્રુવ અહીંયા એસ ધ્રુવ એન થી એસ તરફ ચુંબકીય ક્ષેત્ર હોય, બરાબર। આની અંદર એક ચુંબકીય સોય મૂકેલી, ચલો પહેલા આપણે ચુંબકીય સોયને દોરી નાખીએ, બરાબર છે। દાખલા તરીકે આવી રીતે આ ચુંબકીય સોય આ રીતે મૂકેલી છે, જે S બાજુ છે એ બાજુ N છે અને જે N તરફ એ S છે, ચુંબકીય સોય આ ચુંબકીય ક્ષેત્રની સાથે ચુંબકીય ક્ષેત્ર એની સાથે ધારો કે થીટા ખૂણો બનાવે, થીટા ખૂણો આવી રીતે મૂકેલી, તો શું થાય આપણને ખબર છે, ચુંબકીય સોય ને મૂકો, પ્રવાહધારી ગૂંચળું મૂકો, સોલેનોઇડ મૂકો, ચુંબક મૂકો, ગમે તે તમે ચુંબકીય ક્ષેત્ર મૂકો એટલે બળ લાગે અને ટોર્ક પણ લાગે આપણને ખબર। હવે તમે વિચાર આના ઉપર જે બળ લાગશે અહીંયા એ આ તરફ છે, એન કેવી એસ ને ખેંચે, આ એન કેવી આ એસ ને ખેંચે, તો આ બંને બળો સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશાના, આના ઉપર જેટલું આ બળ લગાડશે એટલું જ બળ આ પણ આના ઉપર લગાડશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર સરખું જ છે દરેક જગ્યાએ, વધુ ઓછું નથી, એટલે સમાન મૂલ્યના બળ લાગશે અને દિશા વિરુદ્ધ, એટલે કુલ બળ જીરો થઈ જાય, કુલ બળ જીરો થાય, પણ આ બંને બળ અહીંયા એક રેખા ઉપર નથી, આ બળ આ રેખા ઉપર લાગે છે તો આ બળ બી આ રેખા ઉપર નથી, આ બળ આ રેખા ઉપર અને આ બળ આ રેખા ઉપર, એટલે બંનેની રેખાઓ પણ અલગ છે, એટલે બંને બળો એક રેખાસ્થ નથી, એટલે ટોર્ક લાગે, તો એ ટોર્ક થી આપણે શરૂઆત કરીએ અને આપણે સાબિત કરશું કે સરળ આવર્ત ગતિ કેવી રીતે સાબિત થાય, બરાબર। તો આપણે લખશું અહીં આકૃતિમાં
नियमित चुंबकीय क्षेत्र का, नियमित चुंबकीय क्षेत्र का चुंबकीय सॉइल थीटा खूणे मुकेली छे। અહીં તેના બંને છેડા પર લાગતા બળ, આ બે છેડાઓ લાગતા બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખાસ્થ નથી, એક રેખાસ્થ નથી, તેથી તેઓ ટોર્ક ઉત્પન્ન કરશે, ઉત્પન્ન કરશે। આપણે ખબર છે જ્યારે પણ ચુંબકીય ક્ષેત્ર મૂકીને એટલે આપણે બળની વાત કરીએ, એટલે આ બળ જોઈ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, પણ એક રેખા ઉપર નથી આવેલા, અલગ અલગ રેખા ઉપર, એટલે ટોર્ક ઉત્પન્ન કરે। અને ટોર્ક નું સૂત્ર શું છે તો આપણને ખબર છે, टॉर्क सदिश स्वरूप में लिखी तो आओ सूत्र है n सदिश क्रॉस b सदिश, याद करो बराबर है। अन बार मूल्य स्वरूप में जोई कारण के आवर्तकाल अदिश राशि है, आवर्तकाल अदिश राशि है, એટલે આપણે મૂલ્ય સ્વરૂપે સૂત્ર મેળવ, તો આનું માત્ર મૂલ્ય શું છે m b sin થીટા, જ્યાં થીટા એટલે શું છે, જ્યાં થીટા એટલે m સદિશ અને b વચ્ચેનો ખૂણો, એમાં બી વચ્ચેનો ખૂણો, સમજાય ધીરે ધીરે, એમાં બી વચ્ચેનો ખૂણો। હવે તમને એ ખબર છે ટોર જોશે એટલે ફરશે, આ આમ છે જે આમ છે એટલે આ ચુંબકીય છે આવી રીતે ફરવા પ્રયત્ન કરશે, પણ આપણને એ પણ ખબર જો સંતુલિત સ્થિતિ ઉત્પન્ન થાય આની અંદર, સંતુલિત સ્થિતિ એટલે એનો અર્થ એવો થયો કે જેટલું ટોર આ તરફ લાગતું એટલું જ પુનઃસ્થાપક ટોર વિરુદ્ધ દિશામાં લાગે, જેટલું ટોર્ક આ તરફ લાગતું આ દિશામાં ફરતી હતી સ્પ્રિંગ ચુંબકીય હોય, તો સંતુલિત સ્થિતિ એટલે તો એટલા જ મૂલ્યનું ટોર્ક વિરુદ્ધ દિશામાં એટલે પુનઃસ્થાપક ટોર્ક લાગે, તો આપણે લખશું સંતુલિત સ્થિતિમાં, સંતુલિત સ્થિતિમાં શું થઈ જશે આટલા જ મૂલ્યનું ટોર્ક લાગશે, એટલે ટોર્ક ને હું ટોર્ક જ રાખું। હવે અહીંયા જે ટોર્ક લઈ ગયું પુનઃસ્થાપક ટોર્ક લઈ ગયું, અહીંયા જે ટોર્ક હતું એ આવર્તન કરતું ટોર્ક હતું એટલે આને ફેરવું આ દિશામાં ફેરવું, અહીંયા જે ટોર્ક લઈ કોઈ પુનઃસ્થાપક ટોર્ક વિરુદ્ધ દિશામાં એટલે એ મૂલ્યાંકન છે કે એ ટોર્ક ને હું ટાઉ વડે દર્શાવું, અલગ જ દર્શાવું, આ ટોર્ક આવર્તન કરતું ટોર્ક, આવર્તન એટલે આને ફેરવું, આ પુનઃસ્થાપક એ વિરુદ્ધ દિશા, બેના મૂલ્ય સમાન જ હોય સંતુલિત સ્થિતિ પર, એટલે બંનેના મૂલ્ય સમાન એટલે ટોર્ક નું ટોર્ક લઈ એટલે એનું મૂલ્ય હવે એમ લખીશ એમ બી સાઈન થીટા, પણ વિરુદ્ધ દિશામાં હોય એટલે માઇનસ કરવું, ખબર પડી, આગળ કરતા વિરુદ્ધ દિશામાં લખશું જ્યાં ઋણ દિશાની સૂચવે છે કે ઋણ દિશાની સૂચવે છે કે પુનઃસ્થાપક તોર, પુનઃસ્થાપક તોર એ આવર્તન કરતા, આવર્તન કરતા ટોર્કની વિરુદ્ધ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે, એટલા માટે ઋણ દિશા લીધી છે, કમ્પ્લીટ। ચાલો તો જોવો તો ટોર્ક બરાબર આઈ આલ્ફા પણ તમે લખી શકો, આઈ આલ્ફા જ્યાં આઈ એટલે ઝડપની જાત માત્ર, એટલે હું એક્ઝેક્ટ આઈ આમ નહીં કરું કારણ કે આપણે આ ચેપ્ટરમાં ભરવા પણ આવતો હોય આઈ એટલે એને થોડોક આવી રીતે દર્શાવશું, થોડીક અલગ સમજ આઈ જ કરવાનો ભણાવી દીધું, આઈ એટલે ઝડપની ચાર માત્ર, આલ્ફા એટલે કોણીય પ્રવેગ, માઇનસ એમ બી સાઈન થીટા ને હું થીટા લખું, કેમ, કારણ કે જો ખૂણા નાના હોય કોની વાત કરી, ખૂણા નાના હોય તો, ખૂણા નાના હોય તો સાઈન થીટા બરાબર થીટા લખીએ બરાબર, આપણે એવું ધારશું કે આ ખૂણો ખૂબ નાનો એમ ધારીને આપણે ગણતરી કરી સાઈન થીટા બરાબર થીટા, એમ બી ના એમ બી માઇનસ ના માઇનસ, અને ટોર્ક બરાબર આઈ આલ્ફા, જ્યાં આઈ એટલે
જડત્વની ચાક માત્રા બરાબર ધોરણ 11 માં આવી અને આલ્ફા એટલે કોણીય પ્રવેગ કોણીય પ્રવેગ અને એના બરાબર આવું પણ લખી યાદ કરો ધોરણ 11 d² થીટા ના છેદમાં dt² d² થીટા ના છેદમાં dt² આવું લખાય ધોરણ 11 માં કોણીય પ્રવેગ આવી ગયો તો આલ્ફા બરાબર રેડી જો રેખીય પ્રવેગ હોય તો રેખીય પ્રવેગ ને તમે લખો d² x ના છેદમાં dt² x નું બે વાર વિકલન એટલે અંતર નું બે વાર વિકલન એટલે રેખીય પ્રવેગ અહીંયા કોણીય સ્થાનાંતર નું બે વાર વિકલન એટલે કોણીય પ્રવેગ કમ્પ્લીટ આના જેવો છે ચાલો તો મૂકી દીઓ આની અંદર જી માં તો આ એક નામ આલ્ફા ની જગ્યાએ મૂકી દઈએ d² થીટા ના છેદમાં dt² બરાબર માઈનસ mb થીટા માઈનસ mb થીટા ના બાજુ લેતો આવો એટલે હવે આવું થઈ જશે ચાલો તો આવું થઈ આઈ આ d² થીટા ના છેદમાં dt² એટલે d² થીટા ના છેદમાં dt² આઈ ને પેલા હું અહીંયા ગુણાકાર કરવાનો આ બાજુ લઈ ગયો એટલે ભાગાકારમાં આવી જાય છે આઈ એટલે અહીં આવું થઈ ગયું માઈનસ mb થીટા તો હતા આ આઈ ને હું અહીંયા ભાગાકારમાં લઈ ગયો હવે આ બાજુ લેતો એટલે સમીકરણ આવું થઈ ગયું d² થીટા ના છેદમાં dt² માઇનસ એ ના બાજુ લેતો એટલે પ્લસ એટલે આવું થઈ ગયું mb ના છેદમાં i into થીટા બરાબર 0 ચેક કરો આ સમીકરણ ક્યાંક જાણીતું હોય એવું લાગે આવું સમીકરણ જે સરળ આવર્ત ગતિ કરતા કણનું સમીકરણ સરળ આવર્ત ગતિ કરતા એવા કણનું સમીકરણ આપણે ધોરણ 11 માં ભણી ગયા કેવું હતું આવું હતું યાદ કરો d સ્ક્વેર y છેદમાં dt સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર y બરાબર 0 આવું સમીકરણ હતું યાદ કરો ધોરણ 11 દોલનો અને તરંગ ચક્રમાં આવી ગયું આપણે કે કોઈ કણ સરળ આવર્ત ગતિ કરતો હોય તો એના કણનું સ્થાનાંતર સમીકરણ આવું હોય કે d સ્ક્વેર y ના છેદમાં dt સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર y બરાબર 0 તો બિલકુલ આ એના જેવું છે અહીંયા સ્થાનાંતર એ રેખીય સ્થાનાંતર સ્થાનાંતર તો અહીંયા કોણીય સ્થાનાંતર એ અહીંયા સમય એ અહીંયા પણ સમય અહીંયા સ્થાનાંતર કોણીય સ્થાનાંતર અહીંયા રેખીય સ્થાનાંતર એટલે કે અહીંયા રેખીય સ્થાનાંતર અહીંયા કોણીય સ્થાનાંતર એ તો અહીંયા પણ કોણીય સ્થાનાંતર બંનેનો સરવાળો 0 હે બંનેનો સરવાળો 0 તેથી આ બંને સમીકરણને તમે સરખાવી દીધો શું થાય આના જેવું જ છે આના જેવું છે તેથી કહી શકાય તેથી કહી શકાય શું કહી શકાય કે તે બે એટલે ચુંબકીય શું હોય સરળ આવર્ત ગતિ કરે છે તેથી તે સઆગ કરે છે સરળ આવર્ત ગતિ કરે આ ખબર પડી છે તો બે સમીકરણને સરખાવો તો ઓમેગા સ્ક્વેર બરાબર આ મળે આ વાય થીટા આવે તો ઓમેગા સ્ક્વેર બરાબર શું થાય એમ બી અપોન આઈ તેથી ઓમેગા સ્ક્વેર બરાબર mb upon આ જડતની ચાક માત્રા એટલે હું આવી રીતે આ એક લખું મારે તો આવર્ત કાળ જોઈએ તો આમાં આવર્ત કાળ તો એ પણ સરળ આવર્ત ગતિ સાબિત કરી દીધી જો તમને પ્રશ્ન અહીંયા સુધી પૂછાય કે સરળ આવર્ત ગતિ કરે છે તેમ સાબિત કરો તો તમારે પ્રશ્ન અહીંયા સુધી લખવાનો છે અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી આ મોસ્ટ ટાઈમની પ્રશ્ન છે ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો પણ તમે એમ કે જે આવર્ત કાળની સૂત્ર મેળવો તો ઓમેગા ના સૂત્રમાં આવર્ત કાળ આવે યાદ કરો 2 પાઈ / t ઓમેગા એટલે કોણીય જડત અહીંયા થઈ જાય 2 પાઈ / t આખાનો વર્ગ જે તે એનો લેશે આ mb / આ કૌંસમાં કારણ લખી નાખો ઓમેગા બરાબર 2 પાઈ / t બરાબર ઓમેગા બરાબર 2 પાઈ / t લેતો ચાલો તો અહીંયા કરનાનું સાદું 2 નો વર્ગ 4 પાઈ સ્ક્વેર / t સ્ક્વેર mb / i રેડી તો આપણે t જોઈ લે તો t ને કરતા કર દિયો તો બે બાજુ પેલા ઉલટાઈ નાખો બે બાજુ ઉલટાઈ છે તો અહીંયા આવી જશે t સ્ક્વેર ના છેદમાં 4 pi સ્ક્વેર બરાબર i mb કમ્પ્લીટ t સ્ક્વેર ઓમેગા એટલે 2 pi / t થાય અહીંયા આપણે આવું સમીકરણ મેળવ્યું આ i હતા તો i નો આ બાજુ લઈ લીધું અને હું આ બાજુ લઈ હવે ઓમેગા સ્ક્વેર બરાબર આટલા બેડા આપણે mb / i બરાબર તો mb / i એટલે ઓમેગા એટલે 2 pi / t થાય તો 2 pi / t મૂકી દીધા
વર્ક કરે તો બે બાજુ ઉલટાઈ માં બે બાજુ એટલે આ એકોડી ની થી હવે આપણે ડી ને કરતા કરી તો આ બાજુ કાઢી નાખો બરાબર છે ચાલો ડી ને કરતા કર દીએ તો શું થઈ જશે તો t સ્ક્વેર બરાબર આવું થઈ ગયું 4 પાઈ સ્ક્વેર ઉપર વહી ગયા 4 પાઈ સ્ક્વેર i છેદ માં m b આપણે તો t જોઈએ તો t જોતા હોય તો વર્ગમૂળ લેવું પડશે બે બાજુ વર્ગમૂળ એટલે બે બાજુ વર્ગમૂળ એટલે 4 પાઈ સ્ક્વેર નું વર્ગમૂળ થઈ જાય 2 પાઈ 4 નું 2 પાઈ સ્ક્વેર નું પાઈ આનો વર્ગમૂળ નહીં નીકળે એટલે આ કે આખું વર્ગમૂળ ની અંદર i / આ જડતવળી ચાક માત્રા છે mb આ આવર્તકનું સૂત્ર મળી ગયું જે સરળ આવર્ત ગતિ કરતા કણ આવર્તકનું સૂત્ર છે અહીંયા ચુંબકીય સોય માટે આવર્ત કાઢ્યું બરાબર છે આ ખબર પડી છે કમ્પ્લીટ તો અહીંયા તમે જોઈ લીધો t = 2 pi √ i / mb એટલે હવે આટલું યાદ રાખો જ્યારે પણ કોઈને તમે ચુંબકીય ક્ષેત્ર મૂકો કોઈ ચુંબકીય સોય હોય તો ભલે ગજ્ય ચુંબક હોય તો ભલે ચુંબકીય ડાયપોલ હોય તો ભલે કોઈ પ્રવાહ આધારિત ગૂંચળું હોય તો ભલે કોઈ પણ ને ચુંબકીય ક્ષેત્ર મૂકો ને એટલે ટોટલ આટલી વસ્તુ એના ઉપર ઇફેક્ટ કરે અસર કરે એક તો બળ લાગે બરાબર પછી ટોર્ક લાગે પછી સરળ આવર્ત ગતિ કરે અને સરળ આવર્ત ગતિ કરે એટલે આવર્ત કાળ હોય આવર્ત કાળ ઉપરથી તમે જાતે હવે f નું સૂત્ર મેળવી નાખજો p અને f એક બીજાનો વ્યસ્ત એટલે આનું ઉલટાઈ જાય તો f નું સૂત્ર થઈ જાય 1/2 pi 1/2 pi આ છેદ માં તો n માં વહી જાય વર્ગમૂળ ની અંદર mb / એની આવૃત્તિ નું સૂત્ર મળી જાય ઓમેગા નું સૂત્ર તમને અહીંયા મળી ગયું બરાબર છે આવર્તકાળ હોય બળ લાગે ટોર્ક લાગે આવર્તકાળ હોય અને હવે આપણે એની ચુંબકીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવાનું આટલું ક્લિયર થઈ ગયું તો આનું સૂત્ર હોય પછી આપણે ડાયરેક્ટ યાદ રાખશું જ્યારે પણ કોઈ પણ વસ્તુને ચુંબકીય ક્ષેત્ર મૂકે એટલે બળ લાગે ટોર્ક લાગે આવર્તકાળ હોય અને ચુંબકીય સ્થિતિ ઊર્જા પણ હોય એમાં હવે કેટલી હોય એ આપણે જોઈએ જ્યારે પણ ચુંબકીય ક્ષેત્ર મૂકો ત્યારે આ ચાર વસ્તુ હાજર હોય એના ઉપર અસર કરે બળ લાગતું હોય ટોર્ક લાગે ટોર્ક કેટલું લાગે ખબર છે કે p sin θ જેટલું આવર્તકાળ પણ હોય આવર્તકાળ t = 2 pi √ i / mb નીચે તો આવર્તકાળ હોય આ સિવાય આવૃત્તિ તો હોય આવર્તકાળ હોય આવૃત્તિ તો મળી જાય એ સિવાય ચુંબકીય સ્થિતિ ઊર્જા પણ એ આપણે હવે જોઈએ કેટલી ચુંબકીય સ્થિતિ ઊર્જા તો યાદ કરો ચેપ્ટર નંબર 1 માં આપણે સ્થિતિ ઊર્જા કોને કહેતા હતા એ વિદ્યુત સ્થિતિ ઊર્જા હતી તો એમાં આપણે શું કહેતા હતા સ્થિતિ ઊર્જા કોને કહેતા સ્થિતિ ઊર્જા એટલે શું તો આપણે એવું કહેતા હતા એ એકમ ધન વિદ્યુતભાર હોય કે ખાલી q વિદ્યુતભાર તો એને આપણે અનંત તેથી આપણે અહીંયા સુધી લાવ્યું વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી એના માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય એટલે સ્થિતિ ઊર્જા આપણે આવું કહેતા હતા ટૂંકમાં એ ખસેડવા માટે જે કાર્ય થાય પછી એવું હોય અનંત તેથી જ આપેલા બિંદુ સુધી લાવવાનું એ વિદ્યુત ક્ષેત્રની અંદર પણ તમે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાઓ તો તમે કામ કરો તો તમારું કાર્ય કેવી સ્થિતિ સ્વરૂપે સંગ્રહ માટે તમારું કાર્ય તમે જે કામ કરો એ હું આ પુસ્તકને આમ ધક્કો મારીશ ધક્કો તો મારી એનર્જી ઓછી થાય તો મારી ઊર્જા ઓછી થાય મેં કાર્ય કેવી કાર્ય આની અંદર સંગ્રહ પામ્યું સ્થિતિ ઊર્જા સ્વરૂપે બસ આ કોન્સેપ્ટ છે એ જ કોન્સેપ્ટ અહીંયા પણ અહીંયા શું કે દાખલા તરીકે આ સોય આ રીતે હોય એને મારે આમ ગોઠવવી છે થીટા તો મારે કામ કરવું પડશે અહીંયા સીધી રેખામાં કામ નથી કરવાનું ઓલામાં આપણે સીધી રેખામાં કામ કરતા હતા અહીંયા આપણે આમ ખૂણાના સંદર્ભમાં કામ કરવું કે આટલે હોય તો આટલા ખૂણે મૂકવી તો અહીંયાથી આટલા ખૂણે લઈ જવી હોય તો તમારે કાર્ય કરવું પડે એ કાર્ય એટલે સ્થિતિ ઊર્જા બરાબર છે એટલે ચુંબકીય સ્થિતિ ઊર્જા એટલે આપણે લખશું ચુંબકીય સ્થિતિ ઊર્જા ડાયરેક્ટ મેં તમને કોન્સેપ્ટ સમજાવી દીધો અંદર આપણે વ્યાખ્યા વ્યાખ્યા નથી લખવાની કોન્સેપ્ટ તમે સમજી ગયા શું કરવાનું છે અહીંયા હોય તો એને થીટા ખૂણે લઈ જાવ બાર અને ઈ જે કાર્ય થાય ઈ કાર્ય એટલે ચુંબકીય સ્થિતિ ઊર્જા અહીંયા ચુંબકીય સ્થિતિ ઊર્જા ને યુ એમ લીધા મેગ્નેટિક સ્થિતિ ઊર્જા બરાબર એટલે યુ એમ મળે જશે તો જે કાર્ય થાય ને અહીંયાથી આટલું ખસેડવા માટે જે કાર્ય થાય કાર્ય એટલે સ્થિતિ ઊર્જા હવે સમજો આ આખે આખું કાર્ય શું થયું અહીંયાથી અહીંયા સુધી આ 0 ડિગ્રી ખૂણો હોય અહીંયાથી થીટા સુધીનું કાર્ય શું થયું તો પેલા હું સૂક્ષ્મ કાર્ય શોધી લઉં સૂક્ષ્મ કાર્ય
सूक्ष्म कार्य शोधी लो अने सूक्ष्म कार्य ना दरेक नो सरवाळो एटले समझलो दरेक ना कार्य नो सरवाळो एटले समझलो हूँ अहियाँ थी अहियाँ कार्य करू तो काम करू तो मारी एनर्जी ओछी थी मारू મારી તાકાત ઓછી છે મારી તાકાત ગઈ ત્યાં આમાં સ્થિતિ સ્વરૂપ એટલે કાર્ય એ સ્થિતિ હોય છે જેટલો હું કાર્ય કરું એ બધું એ સ્થિતિ સ્વરૂપે સંગ્રહ પામ્યું એટલે આપણે એવું લખી કાર્ય એટલે સ્થિતિ ઊર્જા બરાબર હવે એ કાર્ય શોધવાનું કાર્ય કેવું છે શોધાય તો કે અહીંયાથી અહીંયા સુધીનું શોધું હોય તો આખું કાર્ય શોધું હોય તો એને હું પેલા સૂક્ષ્મ કાર્ય પેલા શોધી લઉં સૂક્ષ્મ કાર્ય જો મને સૂક્ષ્મ કાર્ય પડી જાય સૂક્ષ્મ કાર્ય તો આવા જેટલા પણ સૂક્ષ્મ કાર્ય હે દરેક સૂક્ષ્મ કાર્યને ભેગા કરો એટલે સંકલન ભેગા કરો એટલે સંકલન પેલા સૂક્ષ્મ કાર્યને ભેગા કરો ના તો સૂક્ષ્મ કાર્ય એટલે કાર્યનું સૂત્ર હે બળ ગુણ્યા સ્થાનાંતર પણ આ તો રેખીય હોય ત્યારે બળ ગુણ્યા સ્થાનાંતર આવે અહીંયા તો કોણીય હે એટલે બધું વર્તુળમય ગતિમાં આવ્યું કોણીયમાં આવે ત્યારે આપણે બળને શું કહે ટોર્ક તૈયાર કરો ચેપ્ટર નંબર 7 ચાપ ગતિ અહીંયા કોણીયમાં કાર્ય કરે છે કોણીયમાં સીધી રેખામાં કાર્ય નથી કરતા કોણીયમાં કાર્ય કરે એટલે ટોર્ક અને સ્થાનાંતરને આપણે થીટા વડે દર્શાવો પણ મારે સૂક્ષ્મ કાર્ય જોઈએ એટલે ટોર્ક ઇન્ટુ ડી થીટા લખીશું સૂક્ષ્મ સ્થાનાંતર ઇન્ટુ ટોર્ક અને આ બધા આ સૂક્ષ્મ કાર્ય કહેવાય સૂક્ષ્મ કાર્ય આ સૂક્ષ્મ કાર્યને સંકલન કર નાખો એટલે ટોટલ કાર્ય મળી જાય ડાયરેક્ટ જ અલગ નામ ટોર્ક ઇન્ટુ ડી થીટા આ ખબર પડી છે પેલા આ સમજાણ કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે બળ ને ટોર્ક કે કોણીયના સંદર્ભમાં સૂક્ષ્મ એટલે ડી થીટા એટલે ડી બધાને સંકલન કરો એટલે કુલ કાર્ય ચાલો ટોર્ક એટલે તો તમને ખબર એમ પી સાઈન થીટા અને ડી થીટા ટોર્ક એટલે એમ પી સાઈન થીટા એમાં થીટા હે એટલે થીટા નું થાય એમ બી નું થાય એમ બી બહાર આવતા રહેશે સંકલન સાઈન થીટા ડી થીટા બન્યું ચલો તો એમ બી એમ સાઈન નું સંકલન હોય કે વિકલન હોય કોસ થાય એવી જ રીતે કોસ નું સંકલન હોય કે વિકલન હોય સાઈન થાય હવે નિશાની રહે પ્લસ આવે માઈનસ આવે સમજો મેં તમને સમજાવ્યું સાઈન નું તો કોસ થશે આ તો નક્કી છે સાઈન નું કોસ થઈ જાય સાઈન નું કોસ થઈ જાય પણ જો સંકલન ની રકમ માં સ હોય તો જવાબ વિરુદ્ધ આવે સંકલન ની રકમ માં સ એટલે જવાબ વિરુદ્ધ આવે માઈનસ એમ ડી કોસ થીટા આ યુ એ આને હું આમ પણ લખી શકું કોસ થીટા એ કોલા બી નો ડોટ ગુણાકાર એમ ડોટ બી યાદ કરો તો આ સ્થિતિ ઊર્જા નું સૂત્ર મળી ગયું એમ ડી કોસ થીટા એ આવું ને આવું પહેલા ચેપ્ટર માં થાય પહેલા ચેપ્ટર માં આપણે વિદ્યુત ડાયપોલ ને વિદ્યુત ક્ષેત્ર માં મૂકતા હતા તો હવે નોંધ કરી અને યાદ રાખશું નોંધ કરી અને યાદ રાખશું કે વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હોય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ તો એમાં પણ બળ લાગે ટોર્ક લાગે એમાં પણ આવર્તકાળ હોય એમાં આવર્તકાળનું સૂત્ર શું થાય t = 2 pi i / pe થાય એમાં pe sin θ આવે તો આમાં md sin θ આવે ટોર્ક md sin θ આવે એમાં પહેલા ચેપ્ટરમાં અહીંયા ડાયપોલ મોમેન્ટ m હોય તો પહેલા ચેપ્ટરમાં ડાયપોલ મોમેન્ટ p હોય અહીંયા ચુંબકીય ક્ષેત્ર b છે તો ઓલામાં વિદ્યુત ક્ષેત્ર e હોય પહેલું ચેપ્ટર આવડે એટલે sin to sin બધી રાશિ ઈ જ પ્રમાણે આવે sin to sin વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકો તો એમાં બળ લાગે ટોર્ક લાગે આવર્તકાળ હોય સ્થિતિ ઊર્જાનું સૂત્ર હોય એટલે જ્યારે પણ ડાયપોલ હોય ચુંબકીય ડાયપોલ હોય કે વિદ્યુત ડાયપોલ એ બેયને ચુંબકીય ક્ષેત્ર મૂકો એટલે આટલી વસ્તુ એના ઉપર લાગી શકે આવર્તકાળ હોય અને ટોર્ક હોય બળ લાગે સ્થિતિ ઊર્જા હોય એ દરેકના સૂત્ર એકના સૂત્ર આવડે એટલે બીજાના સૂત્ર હાવ જે લખો આમાં તમને આવર્તનનો સૂત્ર આવડે તો આમાં આવર્તનનો સૂત્ર શું થઈ જાય લખો 2 pi અંડર રૂટ i / pe થઈ જાય m હે આ ડાયપોલ મોમેન્ટ હે તો આમાં ડાયપોલ મોમેન્ટ p આવે આમાં ચુંબકીય ક્ષેત્ર હે તો આમાં વિદ્યુત ક્ષેત્ર e આવે એવી જ રીતે આમાં ચુંબકીય સ્થિતિ ઊર્જા હે તો આમાં વિદ્યુત સ્થિતિ ઊર્જા u e માઈનસ p ડોટ e આવતું તો યાદ કરો p cos θ માઈનસ p cos θ કાર્ય કોણ થાય આપણે કાર્ય કરી કાર્ય શું હોય તો કાર્ય નું શું થાય w બરાબર ડેલ્ટા u w બરાબર અહીંયા સાઈડ માં લખો અહીંયા સાઈડ માં w બરાબર ડેલ્ટા u ડેલ્ટા u એટલે થાય u2 માઈનસ u1 હવે u2 એટલે આના આધારે તમને લખીએ તો માઈનસ pe cos θ2
આ તો નિયમ ના માઈનસ જ છે આ નિયમ ના માઈનસ u1 એટલે પાછા માઈનસ p cos θ1 એટલે પ્લસ થઈ ગયું p cos θ1 આ કાર્યનું સૂત્ર પહેલા ચેપ્ટરમાં તો આ ચેપ્ટરમાં કાર્યનું સૂત્ર આ જો શું થઈ જશે w માઈનસ ડેલ્ટા u જાવશે પણ ચુંબકીય સ્થિતિ ઊર્જા આવે માઈનસ mt cos θ2 પ્લસ mt cos θ1 આટલી વસ્તુ આવે ચુંબકીય ક્ષેત્ર હોય કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ ને મૂકો કોઈ પણ ને ચુંબકીય ડાયપોલ મૂકો ગજીય ચુંબક મૂકો ચુંબકીય સોય મૂકો પ્રવાહધારક ગુચડું મૂકો પહેલા ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકો તો આટલી વસ્તુ તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું શું થાય આટલું થાય એના ઉપર બળ લાગે ટોર્ક લાગે ઈ સરળ આવર્ત ગતિ કરે કે આમાંય સરળ આવર્ત ગતિ થાય પહેલા ક્ષેત્રમાં એ ટોપિક આવ્યો નતો પણ કહી દઉં આ બધું જીમીન માટે ખાસ યાદ રાખવાનું છે જીમીન ગુજકેટ માટે પહેલા ચેપ્ટરમાં નથી આપેલું પણ આ ચેપ્ટરમાં એટલે પહેલા ચેપ્ટરનું હવે યાદ રહી જવું બરાબર છે બળ લાગે ટોર્ક લાગે સરળ આવર્ત ગતિ કરે એટલે આવર્તતાળ હોય બરાબર છે ત્યારબાદ સ્થિતિ ઊર્જાના સૂત્ર હોય અને કાર્યના સૂત્ર હોય પાંચ વસ્તુ હોય બળ લાગે ટોર્ક લાગે આવર્તતાળ હોય સ્થિતિ ઊર્જાનું સૂત્ર હોય અને કાર્ય હોય તમને જો આમાં સરળ આવર્ત ગતિનું સૂત્ર સાબિત કરતા આવ્યું ચુંબકીય સ્થિતિ ઊર્જામાં આ ચુંબકીય ક્ષેત્રમાં તો પહેલા ચેપ્ટરમાં પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ આ ચુંબકીય હોય કે ચુંબકીય ડાયપોલ એની જગ્યાએ વિદ્યુત ડાયપોલ એમાં મૂકતા તે સરળ આવર્ત ગતિ કરે છે તેમ સાબિત કરો તો તમને આવડવું જોઈએ આમાં ટોર્ક થી શરૂઆત કરી હતી ટોર્ક બરાબર એમ ની સાઈન થીટા તો લંબાઈ ટોર્ક થી શરૂઆત કરો ટોર્ક બરાબર પી સાઈન થીટા પછી જે સેમ ટુ સેમ લખતા જે એ જ પ્રમાણે આવશે માત્ર સંજ્ઞા બદલાય ઓલામાં વિદ્યુત ક્ષેત્ર આવે આમાં ચુંબકીય ક્ષેત્ર આવે બાકી બધું જે છે એ પ્રમાણે એમનું રહેશે ખ્યાલ આવ્યો તો આ પ્રશ્નો ખાસ કરવાના અને ખાસ એના દાખલા પણ તમારે કરતા જવાના છે તો ખાસ આપણે આ યાદ રાખશું જ્યાં સુધી પૂછે ત્યાં સુધી ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું તો બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું.